नमस्ते विद्यार्थी मित्रों, धोरण 9 विषय सामाजिक विज्ञान प्रकरण 11 भारतनो न्यायतंत्र। हवे विद्यार्थी मित्रों, आपणे अगाउना प्रकरण में जोयुं हतुं के सरकारना मुख्य त्रण अंगो छे, धारासभा, कारोबारी अने न्यायतंत्र। जेमा आपणे अगाउना प्रकरण में सरकारना मुख्य बे अंगो धारासभा अने कारोबारी विषेनो विस्तृत अभ्यास कर्यो हतो। हवे आपणे आ प्रकरणनी अंदर भारतना न्यायतंत्र सरकारनो त्रीजू महत्वनो अंग न्यायतंत्र विषेनो विस्तृत अभ्यास करीशुं। हवे भारत ए संघीय राज्य छे, एटले के जुदा जुदा घटकों बनेलो एक देश छे, अने आ संघीय राज्य में भारतनो न्यायतंत्र ए सळंग स्वतंत्र निष्पक्ष अने एकीकृत न्यायतंत्र गणवामां आवेलुं छे। हवे शा माटे भारतीय न्यायतंत्र ने स्वतंत्र निष्पक्ष सळंग अने एकीकृत न्यायतंत्र गणवामां आवेलुं छे? तो भारतनी जे संघ राज्य छे, संघीय राज्य शासन पद्धति छे, तेमां समग्र देश माटे सळंग सुग्रथित एकसूत्री अने स्वतंत्र न्यायतंत्रनी रचना करवामां आवेली छे, जेमां देशनी न्यायतंत्रनी टोच ऊपर सौथी ऊपर सर्वोच्च अदालतनुं स्थान छे, अने त्यारबाद एटले के सौथी ऊपर देशमां सर्वोच्च अदालतनुं स्थान छे। सर्वोच्च अदालतने सुप्रीम कोर्ट तरीके पण ओळखवामां आवे छे। त्यार बाद के मध्यमा राज्य कक्षाए वड़ी अदालतों स्थान छे, राज्य बाद जिल्ला कक्षाए जिल्ला अदालतों स्थान छे, अने त्यार बाद तालुका कक्षाए तालुका अदालतों ने स्थान आपवामां आवेलुं छे। एटले भारतना न्यायतंत्रनी रचना एक पिरामिड स्वरूप जोवा मळे छे, जे मैं अहींया दर्शावी छे आकृतिमां। अने त्यार बाद केटलाक जुदा जुदा विशिष्ट हेतुओ माटे रचवामां आवेली ट्रिब्युनलोनो पण अहींया समावेश करवामां आवेलो छे, जेने लीधे भारतना न्यायतंत्रने सळंग अने एकीकृत न्यायतंत्र तरीके ओळખવામાં આવ્યું છે। તો દેશની ટોચ ઉપર સર્વોચ્ચ અદાલત, જેને આપણે સુપ્રીમ કોર્ટ તરીકે ઓળખીએ છીએ। ત્યારબાદ મધ્યમાં રાજ્ય કક્ષાએ વડી અદાલતો, ને એની સાથે સાથે ટ્રિબ્યુનલો કે કેટલીક વિશિષ્ટ હેતુઓ માટે, કેટલાક વિશિષ્ટ પ્રશ્નોના ઉકેલ માટે ટ્રિબ્યુનલોની રચના કરવામાં આવી છે। ત્યારબાદ વડી અદાલતોના તાબા હેઠળ જિલ્લા કક્ષાએ જિલ્લા અદાલતો, અને જિલ્લા બાદ તાલુકા કક્ષાએ તાલુકા અદાલતોની રચના કરવામાં આવી છે, અને છેલ્લે કે ટ્રાયલ અદાલતો અને કેટલીક વિશિષ્ટ અદાલતોની પણ રચના કરવામાં આવેલી છે, જેને લીધે ભારતના ન્યાયતંત્રની રચના એક પિરામિડ સ્વરૂપે થઈ છે, જેને લીધે ભારતના ન્યાયતંત્રને સળંગ સ્વતંત્ર નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર તરીકે ઓળખવામાં આવે છે। હવે આપણે જોઈશું ન્યાયતંત્રનું મહત્વ, કે ભારત ન્યાયતંત્રનું કાર્ય શું છે। આપણે અગાઉના પ્રકરણમાં જોયું કે સરકારના મુખ્ય ત્રણ અંગો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર। ધારાસભા એ કાયદા ઘડવાનું કાર્ય કરે છે, ત્યારબાદ કારોબારી એ કાયદાનો અમલ કરાવવાનું કાર્ય કરે છે, અને ત્રીજું અંગ ન્યાયતંત્ર, કે જે કાયદાનો અમલ ન કરનારને સજા કે દંડ કરે છે। એવી જ રીતે ન્યાયતંત્ર એ બંધારણ દ્વારા ભારતીય નાગરિકોને મળેલા હકો અને આ હકોનું રક્ષણ અને જતન કરવાનું કાર્ય પણ કરે છે। જેવી રીતે કાયદાનો ભંગ કરનારને સજા કે દંડ કરવાનું કાર્ય કરે છે, એવી જ રીતે કે બંધારણ મુજબ જે હકો મળેલા છે એ હકોના રક્ષણ અને જતન કરવાનું કામ કાર્ય એ બંધારણ દ્વારા ન્યાયતંત્રને સોંપવામાં આવેલું છે। તો ભારતીય નાગરિકોના હકોના રક્ષણ અને જતન કરવાનું કામ, તેમજ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે, તેમજ રાજ્ય સરકાર વચ્ચે સત્તા અને કાર્યક્ષેત્ર અંગે જો કોઈ પ્રકારનું ઘર્ષણ ઊભું થાય તો બંધારણીય રીતે તેનો ઉકેલ લાવવા માટેનું પણ કાર્ય કરે છે। તો ન્યાયતંત્રના મહત્વમાં પહેલો મુદ્દો એ છે
કે ન્યાયતંત્ર એ બંધારણ દ્વારા ભારતીય નાગરિકોને મળેલા મૂળભૂત જે હકો છે એ હકોનું રક્ષણ અને જતન કરવાનું કાર્ય કરે છે. ત્યારબાદ ન્યાયતંત્ર છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે તેમજ રાજ્ય સરકાર વચ્ચે જો કોઈ સત્તા અને કાર્યક્ષેત્ર અંગે જો કોઈક ઘર્ષણ ઊભા થાય, એટલે કે કોઈ પણ પ્રકારનો વિવાદ ઊભો થાય, તો તેનો બંધારણીય રીતે એટલે કે બંધારણના નિયમો મુજબ તેનો ઉકેલ લાવવાનું પણ કાર્ય ન્યાયતંત્ર દ્વારા કરવામાં આવે છે. હવે એવી જ રીતે બંધારણની સર્વોપરિતાની અસર ન થાય તેથી કાયદાની કોઈ કલમમાં કે કોઈ જોગવાઈમાં બંધારણીય સુસંગતતા તપાસવાની રહે માટે અને તેના અર્થઘટન માટે ન્યાયતંત્ર એ મહત્વનું અંગ ગણવામાં આવે છે. કે કાયદાની કોઈ કલમ કે જોગવાઈમાં અસમંજસ ઊભી થાય એટલે બંધારણ સાથે જે તે સુસંગત છે કે નહીં તે તપાસવા માટે અને તેનું અર્થઘટન કરવા માટે ન્યાયતંત્ર એ મહત્વનું ગણવામાં આવે છે. ધારાસભા અને કારોબારી દ્વારા બંધારણીય મર્યાદાઓનું ઉલ્લંઘન ન થાય તે જોવાનું કાર્ય પણ ન્યાયતંત્ર દ્વારા કરવામાં આવે છે. એટલે બંધારણના નિયમો સાથે સુસંગત રહીને જ ધારાસભા અને કારોબારીએ પોતાનું જે તે કાર્ય કરવાનું છે. એવી જ રીતે એક સ્વતંત્ર, તટસ્થ અને નિષ્પક્ષ તેમજ નિર્ભીક ન્યાયતંત્ર એ લોકશાહીની આધારશિલા પણ ગણવામાં આવે છે. ન્યાયતંત્ર એ કોઈપણના દાબ દબાણ કે ધમકી હેઠળ આવવાનું નથી અને સ્વતંત્ર અને નિષ્પક્ષ રહીને પોતે કામ કરવાનું છે. અને આમ સ્વતંત્ર, નિષ્પક્ષ અને નિર્ભીક ન્યાયતંત્ર એ લોકશાહીની આધારશિલા ગણવામાં આવે છે. ન્યાયિક પ્રક્રિયામાં ક્ષતિ કે વિલંબ ન થાય અને નાગરિક કોને ઝડપી, સસ્તો અને સરળ તેમજ સમાન રીતે ન્યાય મળે તે જ બંધારણનો હેતુ અહીંયા રહેલો છે. કારોબારી અને સજાગ ધારાસભા હોય ત્યાં ન્યાયતંત્ર સક્રિય જોવા મળે છે અને તે હર હંમેશ માટે જરૂરી પણ છે કે જ્યાં કારોબારી અને સક્રિય ધારાસભા હોય ત્યાં ન્યાયતંત્ર એ સજાગ હોવું એ જરૂરી છે. પરંતુ કેટલીક વખત કારોબારી અને વહીવટ કારોબારીની નિષ્ક્રિયતા અને બેજવાબદારીને કારણે તેમજ ધારાસભાની આપખુદશાહીને પરિણામે જાગ્રત તેમજ જે આ નીડર અને સ્વતંત્ર નિષ્પક્ષ એવા ન્યાયતંત્રને ન્યાયિક સક્રિયતા પણ દર્શાવવી પડતી હોય છે. તો ન્યાયતંત્રનું મહત્ત્વ કે ભારતીય બંધારણ દ્વારા ભારતના નાગરિકોને મળેલા હકોનું રક્ષણ અને જતન કરવાની જવાબદારી રહેલી છે. ત્યારબાદ કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે તેમજ રાજ્ય સરકાર વચ્ચે સત્તા અને કાર્યક્ષેત્ર અંગે જો કોઈ ઘર્ષણ કે જો કોઈ વિવાદ ઊભો થાય તો બંધારણીય જોગવાઈઓ અનુસાર તેનો ઉકેલ લાવવાની કામગીરી એ ન્યાયતંત્ર દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ બંધારણની સર્વોપરી તેને અસર ન થાય તેથી જો કોઈ કાયદાની કોઈ કલમ કે જોગવાઈમાં અસમંજસ ઊભું થાય એટલે કે બંધારણીય નિયમો સાથે જો કોઈ કાયદો કે જોગવાઈ સુસંગત ન છે કે નહીં તે તપાસવા માટે તેમજ તેનું અર્થઘટન કરવા માટે ન્યાયતંત્ર એ મહત્વનું અંગ છે. એવી જ રીતે ધારાસભા અને કારોબારી દ્વારા બંધારણીય જે મર્યાદાઓ છે એનું ઉલ્લંઘન ન થાય એ જોવાનું કાર્ય પણ ન્યાયતંત્ર છે. એવી જ રીતે ધારાસભા અને કારોબારી એ બંધારણીય નિયમો સાથે સુસંગત રહીને કામગીરી કરે છે કે નહીં એ જોવાનું કાર્ય પણ ન્યાયતંત્રનું છે. અને એક સ્વતંત્ર, નિષ્પક્ષ, નિર્ભીક ન્યાયતંત્ર એ લોકશાહીની આધારશિલા ગણવામાં આવે છે. ન્યાયિક પ્રક્રિયામાં જે ક્ષતિ જણાય અથવા તો વિલંબ ન થાય એવી રીતે નાગરિકોને ઝડપી, સસ્તો અને સરળ ન્યાય મળે તો જ બંધારણનો હેતુ સરે છે. હવે કારોબારી અને સજાગ ધારાસભા હોય ત્યાં સક્રિય ન્યાયતંત્ર હોવું જરૂરી છે. પરંતુ કેટલીક વખત કારોબારી અને વહીવટી કારોબારીની નિષ્ક્રિયતા અને બેજવાબદારી તેમજ ધારાસભાની આપખુદશાહીને પરિણામે જાગ્રત, નીડર અને સ્વતંત્ર, નિષ્પક્ષ એવા ન્યાયતંત્રએ પોતાની સક્રિયતા દર્શાવવી પડે છે. હવે ભારતીય ન્યાયતંત્રની ટોચ ઉપર આવેલી દેશની સૌથી ઉપરની સર્વોચ્ચ અદાલત વિશેનો આપણે અહીંયા વિસ્તૃત અભ્યાસ કરીશું કે દેશના ન્યાયતંત્ર
માં તેના સૌથી ટોચના સ્થાને સર્વોચ્ચ અદાલત છે અને આ સર્વોચ્ચ અદાલતને આપણે સુપ્રીમ કોર્ટ તરીકે ઓળખીએ છીએ. હવે ભારતીય બંધારણ મુજબ તે દેશની સર્વોચ્ચ ન્યાયિક સંસ્થા ગણવામાં આવે છે. તેની બેઠક એટલે કે તે નવી દિલ્હીમાં આવેલી છે. ભારતની સર્વોચ્ચ અદાલત એ નવી દિલ્હીમાં આવેલી છે. ભારતમાં આવેલી તમામ દિવાની અને ફોજદારી કોર્ટો એ સર્વોચ્ચ અદાલતના તાબા હેઠળ તેમજ તેની સહાયમાં કામ કરવાનું હોય છે. એટલે કે જે વડી અદાલતો છે, ટ્રિબ્યુનલો છે, જિલ્લા અદાલતો છે, તાલુકા અદાલતો છે, ટ્રાયલ અદાલતો છે, આ બધી જ બધા જ પ્રકારની દેશમાં આવેલી બધા જ પ્રકારની દિવાની અને ફોજદારી અદાલતો એ સર્વોચ્ચ અદાલતના તાબા હેઠળ રહી અને તેની સલાહ સૂચન મુજબ કામગીરી કરવાની હોય છે. સર્વોચ્ચ અદાલતમાં એક મુખ્ય ન્યાયમૂર્તિ ઉપરાંત અન્ય 28 ન્યાયાધીશો હોય છે. એટલે સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની કુલ સંખ્યા 29, એક મુખ્ય ન્યાયમૂર્તિ ઉપરાંત 28 અન્ય ન્યાયાધીશો હોય છે. હવે રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરતા હોય છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યામાં સંસદ ફેરફાર કરી શકે છે, પરંતુ જો રાષ્ટ્રપતિને એમ લાગે કે સર્વોચ્ચ અદાલતમાં કાર્યવાહીનો બોજો, ન્યાયિક કાર્યવાહીનો બોજો વધી ગયો છે, તો તેઓ બંધારણીય સત્તા મુજબ એડહોક ન્યાયાધીશોની નિમણૂક કરી શકે છે. આ એડહોક ન્યાયાધીશો એટલે હંગામી ધોરણે કે કામનું ભારણ વધી જાય છે, એ કામના ભારણને હળવું કરવા માટે અમુક સમય માટે તે વધારાના ન્યાયાધીશોની નિમણૂક કરે છે, જેને એડહોક ન્યાયાધીશ તરીકે ઓળખવામાં આવે છે. સર્વોચ્ચ અદાલતમાં વરિષ્ઠ ન્યાયાધીશોની નિમણૂક તેની શ્રેયતાના એટલે કે સિન્યોરિટીના આધારે કરવામાં આવતી હોય છે. મુખ્ય ન્યાયાધીશ સિવાય અન્ય ન્યાયાધીશોની નિમણૂકમાં મુખ્ય ન્યાયાધીશ અને વરિષ્ઠ ન્યાયાધીશોની સાથે હંમેશા ચર્ચા વિચારણા કરીને કરવામાં આવતી હોય છે. તો સર્વોચ્ચ અદાલત એ દેશના સૌથી ટોચના સ્થાન ધરાવતી અદાલત છે. બંધારણ મુજબ આ દેશની સર્વોચ્ચ અદાલત એ દેશની સૌથી મોટી ન્યાયિક સંસ્થા ગણવામાં આવે છે. ભારતની સર્વોચ્ચ અદાલત એ નવી દિલ્હીમાં આવેલી છે અને ભારતમાં આવેલી તમામ દિવાની અને ફોજદારી અદાલતોએ સર્વોચ્ચ અદાલતના તાબા હેઠળ રહી અને તેના સહાયમાં રહી એટલે કે તેના માર્ગદર્શન હેઠળ પોતે કામગીરી કરવાની હોય છે. સર્વોચ્ચ અદાલતમાં એક મુખ્ય ન્યાયમૂર્તિ ઉપરાંત અન્ય 28 સહાયક ન્યાયાધીશો હોય છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યામાં સંસદ ફેરફાર કરી શકે છે, પરંતુ જો રાષ્ટ્રપતિને એમ લાગે કે સર્વોચ્ચ અદાલતમાં ન્યાયિક કામગીરી વધી ગઈ છે એટલે કે કામનું ભારણ વધી ગયું છે, ત્યારે રાષ્ટ્રપતિ પોતે એડહોક ન્યાયાધીશની નિમણૂક કરી શકે છે. એડહોક ન્યાયાધીશ એટલે હંગામી ધોરણે કે કામગીરીનો બોજો વધી જતા એ કામના ભારણને હળવું કરવા માટે વધારાના જે ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવે છે તે તો એડહોક ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ દ્વારા કરવામાં આવે છે. વરિષ્ઠ ન્યાયાધીશોની નિમણૂક એટલે કે સર્વોચ્ચ અદાલતના જે ન્યાયાધીશો છે એમની નિમણૂક એ એમની સિન્યોરિટીને આધારે કરવામાં આવતી હોય છે. મુખ્ય ન્યાયાધીશ સિવાયના જે અન્ય ન્યાયાધીશોની નિમણૂક કરવાની છે એમાં મુખ્ય ન્યાયાધીશ અને વરિષ્ઠ ન્યાયાધીશોની સલાહ સૂચન મુજબ અન્ય ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવે છે. હવે આપણે અહીંયા જોઈશું સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક માટેની લાયકાતો. તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ ની નિમણૂક માટે પહેલું કે તે ભારતનો નાગરિક હોવો જોઈએ, બીજું કે તે ભારતની કોઈ પણ વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકેનો ઓછામાં ઓછો 5 વર્ષનો તેણે અનુભવ ધરાવતો હોવો જોઈએ, અથવા તો કોઈ પણ રાજ્યની વડી અદાલતમાં વકીલાતનો ઓછામાં ઓછો તે 10 વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ, અને રાષ્ટ્રપતિના મત મુજબ તે નામાંકિત ન્યાયવિદ કે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી એટલે કે કાયદાનો જાણકાર હોવો જોઈએ, અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની વય મર્યાદા 65 વર્ષ હોવી જોઈએ, 65 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં.
લખી. તો ફરી એકવાર જોઈ લઈએ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક માટેની લાયકાતો. તો તે ભારતનો નાગરિક હોવો જોઈએ, તે કોઈપણ રાજ્યની વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકેનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ, અથવા તો કોઈપણ રાજ્યની વડી અદાલતમાં વકીલાતનો ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ. રાષ્ટ્રપતિના મતે તે પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોવો જોઈએ, એટલે સંપૂર્ણ રીતે કાયદાનો જાણકાર હોવો જોઈએ. અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક માટેની જે વયમર્યાદા છે તે 65 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આજે આપણે ભારતના ન્યાયતંત્રમાં ભાગ 1માં ભારતનું ન્યાયતંત્ર સળંગ એકીકૃત ન્યાયતંત્ર છે તેના વિશે અભ્યાસ કર્યો. ત્યારબાદ આપણે ન્યાયતંત્રનું મહત્ત્વ જોયું, સર્વોચ્ચ અદાલત વિશેની માહિતી મેળવી અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક માટેની લાયકાતો જોઈ. તો ફરી એકવાર આખું સંક્ષિપ્તમાં જોઈ લઈએ કે ભારત માં સંઘ સરકારના મહત્ત્વના 3 અંગોમાં ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, જેમાં ધારાસભા અને કારોબારીનો વિસ્તૃત અભ્યાસ આપણે અગાઉના પ્રકરણમાં કર્યો. હવે આ પ્રકરણની અંદર આપણે ભારતનું 3જું મહત્ત્વનું અંગ છે સંઘ સરકારનું ન્યાયતંત્ર, તેના વિશેનો અભ્યાસ કરીએ છીએ. તો ભારતમાં ન્યાયતંત્ર સળંગ એકીકૃત નિષ્પક્ષ અને નિર્ભીક છે. હવે શા માટે ભારતીય ન્યાયતંત્રને સળંગ, નિષ્પક્ષ, નિર્ભીક અને એકસૂત્રી કહેવામાં આવ્યું છે? તો સૌથી ટોચ ઉપર, દેશની સૌથી ટોચ ઉપર સર્વોચ્ચ અદાલત આવેલી છે, જેને આપણે સુપ્રીમ કોર્ટ તરીકે ઓળખીએ છીએ, અને તેના તાબા હેઠળ મધ્યમાં રાજ્ય કક્ષાએ વડી અદાલતો આવેલી છે. ત્યારબાદ એના તાબા હેઠળ કે જિલ્લા કક્ષાએ જિલ્લા અદાલતો અને તાલુકા કક્ષાએ તાલુકા અદાલતો આવેલી છે. તેવી જ રીતે કેટલાક વિશિષ્ટ જે હેતુઓ છે એ હેતુઓ માટે ટ્રિબ્યુનલોની પણ રચના કરવામાં આવી છે, અને ટ્રાયલ અદાલતો અને કેટલીક વિશિષ્ટ અદાલતોની પણ રચના કરવામાં આવેલી છે. આમ સર્વોચ્ચ અદાલતના તાબા હેઠળ વડી અદાલતો, જિલ્લા અદાલતો, તાલુકા અદાલતો, ટ્રિબ્યુનલો, ટ્રાયલ કોર્ટો અને વિશિષ્ટ અદાલતોનો સમાવેશ થાય છે, જેને લીધે ભારતીય ન્યાયતંત્રને સળંગ, એકીકૃત, નિષ્પક્ષ કહેવામાં આવે છે. હવે ન્યાયતંત્રનું મહત્ત્વ કે ભારતના સંઘીય રાજ્યમાં બંધારણ દ્વારા ભારતીય નાગરિકોને મળેલા મૂળભૂત હકોનું રક્ષણ અને જતન કરવાની જવાબદારી છે. એવી જ રીતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તેમજ રાજ્ય સરકાર વચ્ચે જો કોઈક એમના સત્તા અને કાર્યક્ષેત્ર અંગે જો કોઈક વિવાદ ઊભો થાય તો તેનો બંધારણીય જોગવાઈઓ અનુસાર એને ઉકેલવાનું કાર્ય ન્યાયતંત્ર દ્વારા કરવામાં આવે છે. બંધારણની સર્વોપરિતાને અસર ન થાય તેથી કાયદાની કોઈ કલમ કે જોગવાઈમાં અસમંજસતા ઊભી ન થાય, એટલે કે કાયદાની કોઈ કલમ કે જોગવાઈ બંધારણના નિયમો સાથે સુસંગત છે કે નહીં એ તપાસવાનું તેમજ તેનું અર્થઘટન કરવાનું કાર્ય એ ન્યાયતંત્રનું છે. ધારાસભા અને કારોબારી દ્વારા બંધારણીય મર્યાદાઓનું ઉલ્લંઘન ન થાય તે જોવાનું કાર્ય પણ ન્યાયતંત્રનું છે. અને દેશમાં એક સ્વતંત્ર, નિષ્પક્ષ, નિર્ભીક ન્યાયતંત્ર એ લોકશાહીની આધારશિલા ગણવામાં આવે છે. ન્યાયની પ્રક્રિયામાં વિલંબ ન થાય અને સૌને ઝડપી, સસ્તો અને સરળ ન્યાય મળી રહે એ જ બંધારણનો હેતુ રહેલો છે. કારોબારી અને સજાગ ધારાસભા હોય ત્યાં સક્રિય ન્યાયતંત્ર હોવું એ ખૂબ જ જરૂરી છે, પરંતુ કેટલીક વખત કારોબારી અને વહીવટી કારોબારીની નિષ્ક્રિયતા અને ધારાસભાની આપખુદશાહીને પરિણામે નીડર, સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્રએ પોતાની સક્રિયતા દર્શાવવી પડે છે. હવે સર્વોચ્ચ અદાલત કે દેશની ટોચ ઉપર, ન્યાયતંત્રની ટોચ ઉપર, સૌથી ઉપર સર્વોચ્ચ અદાલત આવેલી છે, જેને આપણે સુપ્રીમ કોર્ટ કહીએ છીએ. ભારતીય બંધારણ મુજબ તે દેશની સૌથી સર્વોચ્ચ ન્યાયિક સંસ્થા છે, અને ભારતની સર્વોચ્ચ અદાલત એ દિલ્હીમાં આવેલી છે. ભારતમાં આવેલી તમામ દીવાની અને ફોજદારી અદાલતોએ સર્વોચ્ચ અદાલતના તાબા હેઠળ અને તેની સહાયમાં રહીને કાર્ય કરવાનું હોય છે. સર્વોચ્ચ અદાલતમાં મુખ્ય ન્યાયમૂર્તિ ઉપરાંત 28 અન્ય ન્યાયાધીશો હોય છે. હવે
सर्वोच्च अदालतना न्यायाधीशोनी निमणूक राष्ट्रपति द्वारा करवामां आवे छे, परंतु सर्वोच्च अदालत में न्यायाधीशोनी संख्या में संसद द्वारा फेरफार करवामां आवे छे। तेम छतां जो राष्ट्रपति ने एम लगे कि न्यायिक भारण वधी गयुं छे, एटले के कामनुं भारण वधी गयुं छे, तो एडहॉक न्यायाधीशोनी निमणूक राष्ट्रपति द्वारा करवामां आवे छे। हवे सर्वोच्च अदालतना वरिष्ठ न्यायाधीशोनी निमणूक एमनी सीनियोरिटी ने आधारे करवामां आवती होय छे। मुख्य न्यायमूर्ति सिवाय अन्य न्यायाधीशोनी निमणूक मुख्य न्यायमूर्ति अने वरिष्ठ न्यायमूर्तिनी सहायमां रहीने करवामां आवे छे। सर्वोच्च अदालतना न्यायाधीशनी निमणूक माटेनी लायકાતો તો તે ભારતનો નાગરિક હોવો જોઈએ, કોઈ પણ રાજ્યની વડી અદાલતમાં ઓછામાં ઓછો ન્યાયાધીશ તરીકેનો 5 વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ, અથવા તો કોઈ પણ રાજ્યની વડી અદાલતમાં વકીલાતનો ઓછામાં ઓછો 10 વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ। હવે सर्वोच्च अदालतना न्यायाधीशे राष्ट्रपतिना मते ते प्रसिद्ध कायदाशास्त्री एटले के कायदानो जाणकार होवो जोईए अने सर्वोच्च अदालतना न्यायाधीशनी उमर 65 वर्षथी वधु होवी जोईए नहीं। तो विद्यार्थी मित्रों, एटले के 65 वर्ष सुधी ते पोते होद्दा उपर रही सके छे, तेनी उमर 65 वर्षथी वधु होवी जोईए नहीं। तो विद्यार्थी मित्रों, अहीं आपणो आ टॉपिक पूरो थाय छे। हवे सर्वोच्च अदालत ની સમયાવધિ એટલે કે એના જે ન્યાયાધીશો છે એમનું સમય મર્યાદા અને એની સાથે સાથે સર્વોચ્ચ અદાલતની સત્તા અને કાર્યક્ષેત્ર વિશે આપણે હવે પછીના વિડીયોમાં અભ્યાસ કરીશું। થેન્ક યુ।